વેલકમ ટુ બાલાનંદ વિદ્યાલય. નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન પાઠ નંબર 6 વિશે અભ્યાસ કરવાનો છે. તો બાળકો, આપણે પાઠ નંબર 6 માં ખાલી જગ્યા નંબર 10 પહોંચ્યા હતા. તો બાળકો, તમે 1-9 ખાલી જગ્યા પૂરી હશે અને રફ બુકમાં 2 વાર વાક્ય સાથે ખાલી જગ્યા લખી હશે. આજે આપણે પ્રશ્ન નંબર ખાલી જગ્યા નંબર 10 જોવાની છે. તો ખોલો પેજ નંબર 13. પેજ નંબર 13માં 10 નંબરની ખાલી જગ્યા આપેલી છે, તે ધ્યાનથી જોઈ લઈએ. તો પહેલા આખું વાક્ય વાંચી લેવાનું. આ શહેર પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે. તે રાજાઓમાં ફરવા માટે પણ પ્રખ્યાત સ્થળ છે. તો બાળકો, તમને પરીક્ષામાં અથવા તો સ્વાધ્યાયમાં પૂછાય કે હવા ખાવાનું સ્થળ પ્રખ્યાત કયું શહેર છે, કયું શહેર પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે અથવા તો રજાઓમાં ફરવા માટે પણ પ્રખ્યાત છે, તો બાળકો 10 નંબરની ખાલી જગ્યામાં શું આવશે તે આપણે બોક્સમાંથી પસંદ કરવાનું છે. તો બેંગલુરુ આવશે તો નહીં, મુંબઈ, નવી દિલ્હી, આગ્રા, જયપુર, હૈદરાબાદ, મનાલી. તો બાળકો, મનાલી છે એ શું છે? પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે અને રજાઓ એટલે કે વેકેશન હોય ત્યારે ફરવા માટે પણ પ્રખ્યાત સ્થળ છે. તો બાળકો, 10 નંબરની ખાલી જગ્યામાં શું આવશે? મનાલી આવશે. તે ચિત્ર જોઈને પણ તમે ઓળખી શકો કે હવા ખાવાનું સ્થળ છે તે કયું છે? મનાલી છે. તો બધા બાળકોએ એકી સાથે 10 નંબરની ખાલી જગ્યામાં શું લખવાનું છે? મનાલી લખવાનું છે. ત્યારબાદ 11 નંબરની ખાલી જગ્યા આપેલી છે. આ શહેર તેની કાળીચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. તો બાળકો, તમે જોઈ શકો છો કે આ કેવો વિસ્તાર છે? પર્વતીય વિસ્તાર છે, બાગાયતી ખેતી આમાં થાય છે. અને આ શાનું વાવેતર આપેલું છે? આમાં કાળીચા માટે કયું શહેર અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. તો બાળકો, તમને ખબર હોવી જોઈએ કે કાળીચા અને હિમાલય રેલવે માટે કયું શહેર પ્રખ્યાત છે. તો બાળકો, દાર્જિલિંગ શહેર છે તે કાળીચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. તો 11 નંબરની ખાલી જગ્યામાં શું આવશે? દાર્જિલિંગ. 11 નંબરની ખાલી જગ્યા તમે ચિત્ર જોઈને પણ ઓળખી શકો છો. તો 11 નંબરની ખાલી જગ્યામાં બધા બાળકોએ દાર્જિલિંગ લખવાનું છે. ત્યારબાદ 12 નંબરની ખાલી જગ્યા જુઓ. 12 નંબરની ખાલી જગ્યા આપેલી છે, ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આ જાણીતું શહેર છે. તો બાળકો, આપણને ઉત્તમ શિક્ષણ મેળવવું હોય તો કયું શહેર જાણીતું છે? તે ગણપતિ મંદિર માટે પણ પ્રખ્યાત છે. તો બાળકો, ગણપતિ મંદિર માટે કયું શહેર પ્રખ્યાત છે? તો પુણે શહેર છે એ ગણપતિ મંદિર માટે પ્રખ્યાત છે. તો તમને પરીક્ષામાં એવું પૂછાય કે ઉત્તમ શિક્ષણ મેળવવા કયું શહેર જાણીતું છે, તો બાળકો, તમારે ઉત્તમ શિક્ષણ મેળવવું હોય તો પુણે શહેર ઉત્તમ શિક્ષણ માટે જાણીતું છે. અને ગણપતિ મંદિર માટે પણ કયું શહેર પ્રખ્યાત છે? પુણે શહેર. તો 12 નંબરની ખાલી જગ્યામાં શું આવશે? પુણે. અથવા તો ચિત્ર તમે જોઈને પણ ઓળખી શકો કે આ રીતનું શિલ્પ અથવા તો સ્થાપત્ય હોય તો શું આવે? પુણે આવે. તો 12 નંબરની ખાલી જગ્યામાં શું આવશે? પુણે આવશે. ફરી એકવાર જોઈ લઈએ કે હવા ખાવાનું સ્થળ અને રજાઓમાં ફરવા માટેનું કહે તો શું આવશે? મનાલી આવશે. ત્યારબાદ કાળીચા માટે અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત શહેર બોલે તો દાર્જિલિંગ, અને ઉત્તમ શિક્ષણ મેળવવા અને ગણપતિ મંદિર માટે તો પુણે આવશે. તો બાળકો, 10 નંબરની ખાલી જગ્યામાં આવશે મનાલી, 11 નંબરની ખાલી જગ્યામાં આવશે દાર્જિલિંગ, અને 12 નંબરની ખાલી જગ્યામાં આવશે પુણે. તો બાળકો, તમારે આ ત્રણેય ખાલી જગ્યા પૂરવાની છે અને રફ બુકમાં 2 વાર વાક્ય સાથે લખવાનું છે અને ખાલી જગ્યા પૂરીને યાદ રાખવાનું છે. થેન્ક યુ.